હરી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ છે જેમાં ત્રાણું કડવા છે જે ત્રણ દિવસ સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા કે જે શ્રીમદ ભાગવત મહાપુરાણના સ્કંધમાં આપેલી છે તે સાંભળાય તો તાવ તરિયો એકાંતરિયો આવતો નથી મહારોગ થતો નથી આ ઉપરાંત ભૂત પ્રેત પિસાજ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ દે છે ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રીકૃષ્ણ મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આ લેખવામાં આવી છે બ્રાહ્મણ ભટ્ટ કવિ પ્રેમાનંદે રૂપમાં પદ્ય રૂપમાં આ ઓખાને આલેખ્યું છે જેને સાંભળવાનો પણ આનંદ આવે છે ઓખાહરણની આ કથા કે જે ત્રાણુ કડવામાં છે તે આપણે ત્રણ દિવસ સાંભળીએ એટલે પહેલા દિવસે કડવું એકથી એકત્રીસ સુધી બીજા દિવસે કડવા બત્રીસથી ત્રેસાઠ અને ત્રીજા દિવસે કડવા ચોસાઠથી ત્રાણું સુધી આ રીતે ત્રણ દિવસ ઓખાહરણ સાંભળાય તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે માટે આપણે આ સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા એક થી આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ શ્રી ગણેશજીની પ્રાર્થના એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપદેશ માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ સિંદુરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પ નહાર આયુધ ફરસી કર ધરીને હણિયા અસુર અપાર પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ ચાલો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદિક લાડુ લાગીએ સુતને પાય એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આસ બેવ કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ ઓખાહરણ કળવું પહેલું શ્રી અંબાજીની પ્રાર્થના આધ્ય શક્તિ માં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરીનર મુનિવર સર્વે કણાણા તું કોણે ન કણાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખરસ નાયક સહસ નાગ ને તો એ ન પામ્યો ભેદ જુજવા રૂપ ધરે જગદંબા રહી નવ ખંડે વ્યાપી મહા મોટા જડમૂઢ હતા માં તેમની દુર્મતી કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ માં આધ્ય શક્તિ જાણી અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેસ રંગે રાતા બીજી શોભા સિંહ મુખે કહીએ રચના બની બહુભાતે હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માય ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય મા સેવક જન તારી વિનંતી કરે ઉગારજો અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબિલ ગુલાલ તણા છણકાર સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જ્યોતિ સોળે સજ્યામાં ના નિર્મળ મોતી ખીર અને મધ સરકરા આરોગો અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાથી દેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તારી સેવા માના શરણ થયા પ્રતિપાલન પહોંચી અંબા એમ કહે ત્રિપુરા દાસ કડવું બીજું હું તો શ્રી પુરુષોત્તમ શિર નામો હું તો સકળ પદાર્થ પામો વામો રે દુખ સકળ કલે વર તણારે દુખ સકળ બામુ કલેવર ના સુનતા પાતક જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવતરિયો એકાંતરિયો ન ચડે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય પરીક્ષિત પૂછે કહો ને સુગજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અને રુધનો વિવાહ પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમથી કહો કથા જેમ ઉભજે જે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી સોળ સહસ્ત્ર સતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી તેમાં વડા છે રૂક્ષ્મણી પ્રદ્યુત્મ તેનાતન પ્રદ્યુત્મના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી તન મરચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત પ્રહલાદનો સુત વિરોચન બળી રાય તેનો તન બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તપ મહિમાય શુક્રવાણી બોલિયા તું સાંભળને જગરાય ત્રણ લોકમાં ભોળા આપશે વરદાન મધુવનમાં તપ કરો આરાધો શિવ ભગવાન કડવું ત્રીજું રાય તપ કરવાને જાય રે તે તો આવ્યો મધુવન માય રે કીધું રાયે નિર્મળ જડે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કરજમણામાં જપમાળ ચાલી રે માળા ખાલ્યા સુગ્રીયે કાન રે તોયે આરાધ્યે શિવ ભગવાન રે રુધિર માંસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત સમ થયું રે મહાબળિયો કેમે નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વડતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાઇ રે એક અસુર મહા તપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહા જાપરે તમે કહો તો એને વરદાન આપુ રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુડપાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદ ભસ્માંગદનો લહ્યો રે વરદાન પામીને પૂઠણ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંત આપ્યા રે માટે સી શીખામણ દીજે રે ભોળા રૂડુ ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન્ય ધન્ય રે જે કોઈ ચઢાવે બિલ્લી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરીને બગાડે ઝાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા ન રાખીએ બારી રે હું તો ભોળાનાથ કહેવાવું રે હવે કપટી નાથ કેમ થાવું રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર સિર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે રાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોણિતપુરનું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકે કે એવો દીજે રે દસ સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે અસ્તુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે કડવું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહવાય કાય નદીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પણ આવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર સ્વર્ગે જઈને દેવ જીત્યા સર્વે દેવ નાઠા જાય સુર જે સાંગ આપી બાણા તણા કરમાય જીતી સુરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાએ લાગ્યો તેણે સમે રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એ કે ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદવાણી બોલિયા તું સુણર બાણાસુર રાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ કૈલાસ પર્વત જય રાજા એ ભીડી મોટી બાથ જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય જઈને શંકરને નમ્યા અહો શિવરાય સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માગવા શું આવ્યો છે અંધ કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધ મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હથ આ તજરે કડવું છઠ્ઠું તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકાનેક તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય લે બાણા સુરજા હું આપું તું જ ને એક ધજાય જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુ સોણિતપુરમાં જાય એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન અહો શિવજી અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી એક બાળક તો કહો ભલે સી થાય વાણી બોલ્યા લે આ મારું વરદાન તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી મન તપ કરવાને જાય ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બે બાળક મેલું તે બેઠા જોય દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડિયું રૂપ હાથ ચરણ ને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની સી કહું હું કંઠે ઘૂઘર માળ પહેલા જળ કમંડળ બીજે મોદી ત્રીજા કરમાં ફરસી સોહિયે ચોથે રે કર ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત મામંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સિંહ કહું સુખદેવ કહે સુણભો સેથો ટીલડી રાખડી અંબોડે બાકી મોડ કંઠ કપોત અને કામની તેડે મોડા મોડ કોથળી કુલડી વેલણ ડાબલી રમતના નાના ભ્રાત કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિત બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ ઓરે શિવજી ઓરે શિવજી ફટ ભૂંડી ટેવ

આવ્યા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂખ વચન આવું સાંભળીને કોપિયા લાતો ગડદા પાટુ મારી આવ્યા ઘરમાં તાણ્યા આણ્યા બારણા બહાર પછી ગડદા પાટુ મારે બ્રહ્માંડ ભાંગે સાર ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમારીસ કોપ કરીને ત્રિશુળ મેલ્યું છે દહાડે પુત્ર માર્યો તર્ત તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથ માય તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠી તી બાણે તે નાસી ગઈ ઘરમાંય લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મોજને નાક્ષી મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો જાવો ન ફટ ભુંડી દેવ નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં હે બે બાળકો સતી જાણતો પણ સર્વ લૂટી ખાધું મુજવી નાતે તો કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારે કડવું આઠમું બાળી વિના જુરે બેલડી વાછરું વિના જૂરે ગાય બાંધવ વિના જૂરે બેનડી પુત્ર વિના ઝૂરે માય પુત્ર ધાન્ય અને પુત્ર ધન પુત્ર જ આગેવાન જે ઘર પુત્રને નીપજ્યો તેના સૂના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઊભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા રે ઉમિયાજી કરે રુદન હો ગણપતિ બોલો હો બાળા રે શિવરે સાને માર્યો તન હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ શિવપુત્ર વિનાની માય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઊઠી હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આવું ગયો સો ભૂંડોદન હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાડે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તે શીર કીધો ખાય તે ગજનું મસ્તક લાવીને ધળ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભસ્થળ ભરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાસે શું પોષાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતી ને ગણનાયક ગણપતિ ઓખાહરણ કડવું નવમું રૂપ ગુણ ને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણ ને આવ્યા બેસણા પછી રૂપ ને કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત ચતુરાય કીથી જે ચારણા વળી કોઈ રાજપૂત પુણ્ય વિના ધન ક્યા કામ કો ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ નદીઓ લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર કડવું દસમું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરુ સ્મરણ કરે સૌની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જોતા વાટ પંચવદનના દેહરામાય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય ઉથલોસાને કાજે રૂપે પાર્વતી સાને લોચન જોડે જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ગોળ રે કડવું ઓખા ઓખા કહી બે ચાર ત્યારે આવી ઉભી નિશ્રીને ઓરડીની બહાર ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને ન કહી તે માટે તારું અંગ ગળજો લુણે ખોજે કાય જા દૈત્યના કુળમાં અવતરજે એની પેર બોલ્યા માય ઓખા તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ અપરાધ પાંખે માત મારો આવડો સોદંડ ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય ચૈત્રના મિનારકમાં બાયતા હરો રે મહિમાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના ત્રીજા દહાડા અન્ન અલુણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દહાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો ન પાડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ ન થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી અલુણું ખાઈને સુવે વળી એક ઉજ્જવળ અન્ન દેહરક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને તે સો ભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજપાસ ગોર્ય કરીને પુત્રી મહારી પૂરી સ્મની આસ સુખદેવ કહે રાજા સુણો અહી થયો એ પ્રકાર હવે બાણાસુરની સિંહગત થઈ તેનો કહું વિસ્તાર કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોજાર રે કડવું બારમું રાય રાયબાણાસૂરને બારણે નિત્ય પડી કર્યું ઝાક જમાળ આવી રે ચંડાળ રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળીએ રાય તમો ઊંચ અમો નીચ છ્યું મુખ કેમ દેખાડાય ત્યારે બાણાસુર વળતો વદે સાંભળ રે ચંડાલણી નાર સાચું રે બોલ ને કામીની નહીતર મારું ઠાર ત્યારે ચંડાલણી વળતી વદે સાંભળો રે રાજન સાચું બોલું જેવું ઘટે તેવો દેજો દંડ પ્રાતઃ જોઈએ નહીં વાંઝિયાનું વદન તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન રાય બાણાસુરને બાણે વાળવા આવી રે ચંડાળ કડવું તેરમું ચંડાળ તો કાંઈ એક નથી રાય દસ વિઘ્ના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકુ ધન પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયું વદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન આઠમો ચંડાળ તેને કહીએ પરદારા દારાસુ મન નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનયા કે તન દસમો ચંડાળ તેને કહીએ જે ચંડાળ આવા તો રાજા દસ છે ચંડાળ કડવું ચૌદમું બળિયો બાણાસુર રાય પુત્ર માંગવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય અજાર હાથે તાળી પાડી જ્યા શ્રી મહાદેવ આપોને આપો શિવજી પુત્ર એક તતખેવ ચિત્રકોપ લહિયા તેડિયા કર્મ તણા જોનાર પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર તારા ઘેરે એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળ જે ભૂપાળ તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તે બાર ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાતરે તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંચ્યો રે જન્મ સાત રે કડવું પંદરમું ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને એક આપું કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મૂજને ટાળે વાંજ્યો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ વર પામીને વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય બાણામતીને ગર્ભ રહ્યો તેના કહું મહિમાય પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણિયા પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈએ નામ ધરજો ઓખાય ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટિ છે સાર એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર ભાર ઉતારશે તુજ હાથનો તુજ જ માત્ર તેણી વાર તે માટે તેડી પ્રધાનેણી પેર પૂછે રે રાય દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખાને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય કડવું સોળમું પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કહો પ્રેમ પ્રગટ થઈ બેઉ નારીજી ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કઈ વિધિએ આવ્યા સુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણે કામ સો દેવના કર્યા મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર એક વાર દેવ પાતાળે નાઠા બાણા સુરના તાપથી ત્યારે વરૂણ કિરા જગતમાં કન્યા પ્રગટી આપતી કન્યા કહે કે કેમ પ્રગટકીથી કહો મન સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસૂર જેનું નામ કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસૂર આવશે પાતાળ એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂખની પેર તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન તેણે દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કુરીનો દવતો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન કાલે તેડીને તું લાવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વારા તેણે રૂંધિયા ને રૂંધિયા સ્વાચ્છો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન માંગ્ય કહેતા કન્યા કહે મને કરો આગ્યા પ્રકાશ ભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચઢું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વર્યા હરી પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી કુરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી કળવું સતરમું ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ બાળો અગ્નિ બધું હે છળ વડે પર્વત કોરાય જો અબળા રૂઠી જે કરે દેવથી ન કળાય મણિધર નારીને ઋષિકુલ નદી નૃપને કમલા એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુસળ ક્ષેમ નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર મરકત મણી ઘાટ દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય સવા લાખ જો ધારખવાડે મેલ્યા છે રાજન એમ કરતા ઉખાબાઈને આવ્યું છે જોબન તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી ચોલો ચંદ્રે ઓખા કેરા માળિયામાં રખે સંજરે પવન રે સોણિતપુર પાટણ બાણાસુર રાયબાણાનું ધામ ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એકમાં લાવે સોગઢા ઘડી એકમાં પાટ નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ ઘડી એકમાં રીંગલી પોતિયા રમતની હોળા હોળ હિંડોળે હિજવાને કાજે રેશમ કેરી દોર ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય રે જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે કળવું અઢારમું બન્યું વાધ્યું રે ઓખા નાનકડી રે લોલ મારે જો બન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ મારા જો બન્યાના દહાડા ચાર છે રે લોલ નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ કડવું ઓગણીસમું પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો સાત પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે નવ એમ કરતા વળી વચમાં આવી પડે કોઈ બાગ મનુષ્ય વિવાહનું ફળ જેને અગિયારે આડો આંખ એમ કરતા વરસ જાય ને બાર પૂરા થાય પુત્રીનું મુખ પીતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે કડવું ચિત્રલેખાયણી પેરબોલી સાંભળ સહ્યર વાત તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત તારે કાજે પરણાવે છે દાયરાયના હાથ તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય વચન સાંભળી ઓખાવડતી ત્યાંથી ચાલી જાય તાતા પો આજ્ઞા એ તો શંભુ પૂજવા જાઓ બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચાર્યું ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરો સાર કડવું એકવીસમું ઓખા તારે શ્રવણે ઝબકે ઝાલર રે ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે ઓખા તું તો ચાલે હંસની ચાલ રે ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે ઓખા તારે બાય બાજુ બંધ રે ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે ઓખા તારા તેજ તણો નહીં પાર રે ઓખા તને વર્ષ થયા દસ બાર રે ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે ઓખા તારે સાણું બે કસબી કોર રે ઓ ખા તારા શોભીતા શણગાર રે ઓખા તારે પાલવે નેપુર પુર રે કડવું બાવીસમું હારે બેની તારી વિછવા કર કંકળ મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર સેથો તિલડી રાખડી નહીં ને કાજળ કુમકુમાડ પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર બાઈએ તોડી નાખ્યા હાર રે આ તુલે તારા શણગાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે મુને નહીં પરણાવે રે નહીં જો વાટડી રે કડવું ત્રેવીસમું વરવરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી સહિયર સૂંકી જે હા હા રે અણસારી કે વિષ ઘોડી ઘોડી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે દોષ કર્મ ને દીજે આજ મારે ભૂંડું જો બન્યો મદપૂરણ મારી કાયજી પિતા તો પ્રી છે નહીં મારો કુવારો ભવ કેમ જાય રે સાસરે નિત્ય જાય ને આવ્ય સહ્યર મુજ સમાણીજી હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે એ રે દુખે હું દુબળી મને અન્ન ઉદળ નવ ભાવે જી આ રૂડી સૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે જળ જળવીનાની વેલડીને વિણા જેવું અન્નજી ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે ધન્ય હસે કામિની ને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી હું અભાગણીએ પરણિયા પીવનો અધર સુધારસ નવ ચાખ્યો રે મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો ઝી સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જનમારો સ્વામી કેરો સંગ નહીં શ્યામને એની બીજું સૂનરસું જી હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજો બંજાય જરતું રે બીજી વાત રુચે નહીં મુજને પરથાર ભોગમાં મંજી અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્નજી વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી પ્રેમ કટાક્ષે પીવને બોલાવે તે રુધિયા ભીતર ચાલે રે સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપે જી બંધો ગરી મારા કર્મે કરી સૂડીએ ચઢાવી મારા બાપે રે મલકતે મુખે મધુર વચને મરજાદ નવ તાણી જી સાક પાક પીવું નવ પીરસ્યા આખો પાલવ તાણી રે અકળગતિ છે ગોવિંદજીની શું નીપજશે બેનીજી ગોપાળજીનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે રેય શું કીજે હા હારે અણસારે કે વિષ ઘોડી ઘોડી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે દોષ કર્મને દીજે રે કડવું ચોવીસમું ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપના છોરું કેમ કરીએ કાળું ને ગોરું જો બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પડમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જ આણે જો મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો બેની છોકરવાદન કરીએ જો તારા બાપ થકી તો બીજે જો તને દેખું છું મધમાતી જો નથી પેટ ભરી અન્ન ખાતી જો તારું વચન મને નથી ગમતું જો જો બન્યું સહુને હસે દમતું જો કામ વ્યાપે સર્વે અંગ જો બહેની રહીએ પોતાને ઢંગજો તું તો બેઠી નિહાળે જો કારા ગ્રહમાં ક્યાંથી હસે જો તે તો મને આંખમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું પ્રીછી કામનું કારણ જો બહેની રાખજે હૈયામાં ધારણ જો તું તો જુવે લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામસે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળી ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખા જીવ્રતા ચરતા જો મારી ઓખા બાઈસ અલુણા જો નિત્ય અન્ન જમે અલુણા જો દીપક બાળે ને અવનીએ સુવેજો માત ઉમિયાને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસે જો કોઈ જાણે નહીં એકાંતે જો આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કળવું પચીસમું બાય તું એક કુંવારી હું એક કુંવારી સાંભળ સહિયર વાત ગોર્યમાની પૂજા કરીએ તો પામી શું કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય મને કરી આપો પૂતળા હું પૂજું મોરી માય ફાગણ સુદ બીજના દહાડે કરૂરે સ્થાપન ચૈતર સુધી ત્રીજના દહાડે કરૂરે ઉત્થાપન સંયાસેલા પાથરી સંદેશરના ફૂલ પૂજે અરચી ચોખા ચોડે પામે જે જે વસ્તુ અમૂલ્ય કડવું છવ્વીસમું ગોર્યમાં માંગુરે મારા બાપના રાજ માતા સદાય સોહાગણી ગોર્યમાં માંગુ મારા ભાઈના રાજ ભાભી તે હાલ હુલાવતી ગોર્યમાં માંગુરે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી ગોર્યમાં માંગુરે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોર્યમાં માંગુરે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટડી ગોર્યમાં માંગુરે હું તો વારંવાર ચાંદલો ચોડીને રાખડી ગોર્યમાં સરખા સરખી જોડ માથે મનગમતો ધણી કડવું સિત્યાવીસમું એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર ભરથાર જો હું નહીં પામું તો સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂક્કો થાય તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાઈ પંદર દહાડા પૂજા કરી બોલાવ્યા નહીં બોલે તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તો લે પકવાન પેંડો મેલીએ કકડો કોર ન ખાય તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય શિવના લી જે વારણા જેણે નેત્રે બાળ્યો કામ ત્રિપુરા દૈત્યને વિદારીઓ હું તો કેમ મેલું શિવનામ શિવ અખંડાનંદ જેણે ગંગા ધારીશીશ ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તેઈશ શે ભોળા જોડે અંગે રાખ માંગે ત્યારે ભિક્ષાવ્રત આપે તેને લાખ લાગુ હું હિમાચલની ભાણેજી ગણપતિ મારો વીર મહાદેવની પૂજા પૂજાકી મન રાખીને ધીર ખેંચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર સ્નાન કરીને કામીની તો સજ્યા સોળ શણગાર ને પુરવાજે વિછવા ગાજે ઝાંઝર નો જણકાર માથે દામણી ઝુમણું ને વળી ઉપર એકાવર હાર જડાવ જુડલો ને ઝૂલતી માથે દામણી દામણીએ ચકલીઓ ચાર પગે પાયલને ને નેપુર વાજે ઘુઘરીનો ઘમકાર વાડે વાડે મોતી પરોવ્યા મોતીની શેરો સોળ દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ પકવાન થાળ મોતીએ ભર્યો માહેશ્રી ફળ ફોફળ પાન આંખ ધતુરો અગસીઓ શંખાવળી નિર્વાણ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરુ વિમાન ચાલે એવી છે શોભાઈ મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર હવે તો એમ જાણે છે કે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણીને લોચન કીધા હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવીને ઓખા દેઠી લજ્જા પામ્યા તાત તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાઈ આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે કડવું ઓગણત્રીસમું ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા હું ગઈ પીવા કાય મારા સરોવર ગયા સુકાય આણી જ અમે અડગા થયા પેલી તીરે નવ ગયા કરમતણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો સાપ પરણ્યા પહેલું રંડા પણ આવ્યું મારા કિયા જન્મના પાપ ઉમયા તું તો મારી માવડી છોરું ને નદી જે છે તો તો કેમ હું પુત્રી તમારી તે કડવું પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ભી બાળ પાર્વતી કહે માંગ્યા વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વજન બોલી હર ખસું તેણી વાર માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર ત્રણ વાર માંગ્યું ફરી ફરીને વર આપો આ ઓખા બોલી તાર્વતી પાર્વતીને રીસ પાર્વતી માય વળી ત્રીજે કહ્યું તેરસે આવી તારે ત્રણ હજુ ભરથાર સાપ એવું સાંભળીને કંપી રાજકુમાર પુરુષને નારી ગણે તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો ન સુણ્યો જાય

સુંદર માધવ માસ આવ્યો દ્વાદશી નો દિન સુંદર સૈયા પાથરીને શણગાર્યું ભવન આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા તન હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય વા ને બારી ડોલે ખડખડાટ બહુ થાય ઓ આવ્યો ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વિના નહીં ઉઘાડું હાયડે છે મને ધીર વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય ચેન કાય પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બાણું ખખડવા લાગ્યું જ્યારે ઓખા બાઈએ દોટ મૂકી બાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર તે તણો પછડાયો તે નજરે દેખ ઓખાનાર ઓ પહેલા આવ્યો છો તમ ઉપર જાઉં વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર ઈશ્વર કહે છે ઉમિયાને કોણ રૂવે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રત્યુત્મ મનોતન કળવું એકત્રીસમું સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખળને મીંઢણ ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિસે છે અતિ રૂડી રે સ્વપ્નાંતરમાં વરત્યા વરતિયા છે મંગળચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પીયુજી સુ વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાશે અડગું રે જાગ જાગ રે રે ઓખા જાગ રે તારે જોઈએ તે માગ રે ઓખા ભરી રે નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી ફટ પાપણી જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને બીખજ દીધું બીડી પાનની અડધી કરડી ખાધી મનવી મુખ મરડી જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી મારા પિયુને જે મતી આવી મારા નાથ ગયા રે વિસાવી હું તો કરમ હીણી કહાવી નહીં તો થાઈ ન દસાવી મારા હૈયા કેરો હાર આણી રે આપો આણી બાર મિત્રો પ્રેમાનંદજી કૃત ઓખાહરણ કડવા એકથી એકત્રીસ આપણે સાંભળ્યા હવે આવતા વિડીયોમાં આપણે સાંભળશું કડવા બત્રીસથી ત્રેસાઠ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે અલુણા વ્રત રખાય છે નમક ન ખાય તો પણ આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે સાથે સાથે આ કથા પણ સાંભળવાનો મહિમા છે એવા ઓખાહરણની કથા સાંભળીને આપણે સૌ પાવન થાય બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ